नमस्कार विद्यार्थी मित्रों, श्रीएसएन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में ફરીથી આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચર ની અંદર આપણે પરમાણુના પરમાણ્વીય દળ વિશે માહિતી મેળવી હતી અને પરમાણુનું પરમાણ્વીય દળ કેવી રીતે શોધી શકાય તે પણ આપણે જોયું હતું કે જો આપણને પ્રોટોન અને ન્યુટ્રોન ની સંખ્યા ખબર હોય તો પ્રોટોન અને ન્યુટ્રોન ની સંખ્યાના સરવાળા દ્વારા પરમાણુનું પરમાણ્વીય દળ આપણે મેળવી શકીએ છીએ. આજે આપણે એનાથી એક સ્ટેપ આગળ પરમાણુની ઇલેક્ટ્રોન રચના વિશે ભણવાનું છે. હવે પરમાણુની ઇલેક્ટ્રોન રચના બે રીતે સમજી શકાય છે, બંને ડિફરન્સ મેથડ છે. અને જો આ બંને મેથડથી ઇલેક્ટ્રોન રચના દર્શાવતા આપણને આવડી જાય તો માની લો કે 50% કેમેસ્ટ્રી આપણા માટે એકદમ ઇઝી બની જશે. કેમ કે કોઈ પણ કેમિકલ પ્રોસેસ હોય એના મૂળભૂત પાયા સ્વરૂપે પરમાણુની ઇલેક્ટ્રોન રચના જવાબદાર હોય છે. અને જો આપણને એની ઇલેક્ટ્રોન રચના પાવરફુલ આવડતી હશે તો એના આધારિત આપણને એની સંયોજકતા પાવરફુલ આવડશે. અને આટલું આપી ગયું એટલે ઘણું બધું નોલેજ આપણને બુકમાંથી વાંચીને પણ ખબર પડી જશે કે અહીંયા આ પ્રક્રિયા આ સંયોજકતાના આધારે આ રીતે થયેલી છે. એના માટે થઈને ખાસ ઇલેક્ટ્રોન રચના આપણે સમજવાની છે અને સમજીને એને યાદ રાખવાની છે. હવે જો આજે હું તમને 1 થી 20 તત્વોની બંને રીતની ઇલેક્ટ્રોન રચના સમજાવીશ, ત્યારબાદ આગળની આપણે આવતીકાલે સમજીશું. સૌથી પહેલા આપણે આગળના લેક્ચરમાં પરમાણુનું બંધારણ કેવું છે એ જરાક જોઈ લીધું હતું, એને ફરીથી આપણે યાદ કરી લઈએ. શું કીધું તમે કે કોઈ પણ તત્વનું પરમાણુ હોય એના વચ્ચેના ભાગની અંદર જે ગોળાકાર ભાગ આવેલો છે, કેન્દ્રસ્થ ભાગ છે, એને આપણે કહીએ છીએ પરમાણુ કેન્દ્ર. ને પરમાણુ કેન્દ્રની અંદર બે ઘટકો રહેલા હોય છે, એક હતો પ્રોટોન, બીજો હતો ન્યુટ્રોન. અને આ પરમાણુ કેન્દ્રની ફરતે ફરતે જે કાલ્પનિક માર્ગ આવેલો છે એ કાલ્પનિક માર્ગને આપણે કક્ષા તરીકે ઓળખીએ છીએ. અને એવું પણ કહ્યું હતું કે જે રીતે આપણે સૂર્યમંડળ છે એવી જ રીતની રચના આ પરમાણુની છે. પણ ડિફરન્સ ક્યાં હતો કે સૂર્યમંડળની અંદર એક કક્ષામાં ફક્ત એક જ ગ્રહ પરિભ્રમણ કરતો હોય છે, જ્યારે આપણા પરમાણુ નમૂનાની અંદર એવું જરૂરી નથી કે એક જ કક્ષાની અંદર એક જ ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય. આપણા પરમાણુ નમૂનાની અંદર કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ગતિ કરી શકે એના માટે થઈને એક સૂત્ર છે. સૌથી પહેલા આપણે કક્ષાઓને નામ આપી દઈએ. ધારો કે હાલ સુધી આપણે 4 કક્ષાઓની વાત કરીએ કે પરમાણુ કેન્દ્ર ગતિની જે પહેલી કક્ષા છે એને આપણે કે વડે દર્શાવી શકીએ, કે કક્ષા કહી શકાય. બીજી કેને એલ કક્ષા કહી શકાય, ત્રીજી કક્ષાને એમ વડે દર્શાવી શકાય અને ચોથી કક્ષાને એન વડે દર્શાવી શકાય. કે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકશે તો કે 2. એલ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકશે તો કે 8. એમ ની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકશે તો કે 18. હવે ક્રમશઃ સંખ્યાને શું યાદ રાખવી જરૂરી તો કે ના, ફક્ત આપણે એક સૂત્ર યાદ રાખવાનું છે, 2n² આ સૂત્ર જો આપણને આવડતું હશે તો કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે એ આપણે કેલ્ક્યુલેશન કરીને જાણી શકીએ છીએ. અહીંયા n નો મતલબ છે કક્ષાનો નંબર, એટલે કે કઈ કક્ષાની તમે વાત કરો છો. ધારો કે આપણે પહેલી કક્ષાની વાત કરીએ, કે કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાશે એવું આપણે જાણવું છે તો આ સૂત્ર મુજબ આપણે ગણતરી કરી અને ચેક કરી શકીએ છીએ. અહીંયા
પહેલી કક્ષા છે એટલે n ની બદલે આપણે પૂછશું પહેલી કક્ષા એટલે કે 1 એનો વર્ગ હવે 2 અને 1 નો વર્ગ આ બંને ગુણાકાર ની અંદર છે 1 નો વર્ગ 1 એટલે 2 * 1 એટલે જવાબ મળશે 2 એટલે કે k કક્ષા ની અંદર મેક્સિમમ વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાશે 2 જો 2 થી ઓછા ઇલેક્ટ્રોન ભરશો તો ચાલશે પણ 2 થી વધારે ઇલેક્ટ્રોન તમે એક કક્ષાની અંદર ભરી શકશો નહીં એ જ રીતે જો આપણે એ કક્ષાની વાત કરીએ તો એ કક્ષા એ બીજા નંબરની કક્ષા છે એના માટે થઈને n ની જગ્યાએ આપણે મૂકવો પડશે બમણો એટલે કે 2 n ની બદલે 2 નો વર્ગ આ 2 ના 2 2 નો વર્ગ 4 4 * 8 એટલે કે એ કક્ષાની અંદર મેક્સિમમ વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાશે તો કે 8 ઇલેક્ટ્રોન કદાચ તમારી પાસે 8 ઇલેક્ટ્રોન નથી અને એનાથી ઓછા ઇલેક્ટ્રોન હશો તો ચાલશે પણ 8 થી વધારે એટલે કે 9 ઇલેક્ટ્રોન તમે ક્યારે પણ એની અંદર સમાવી શકશો નહીં એ જ રીતે ત્રીજી કક્ષાની વાત કરીએ તો n ની બદલે રૂપાણી થશે 3 2 ના 2 ના 3 નો વર્ગ 9 9 ગુણે 18 એટલે કે ત્રીજી કક્ષામાં વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાશે તો કે 18 એનાથી ઓછા સમાવી શકાય ખરા એટલે કે 17 16 15 ગમે એટલા ઓછા ભરશો ત્યારે પણ 18 થી વધારે એટલે કે 19 ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં સમાવી શકાશે નહીં એ જ રીતે ચોથી કક્ષાની વાત કરીએ તો n ની બદલે આપણે મૂકીશું 4 2 ના 2 * 4 નો વર્ગ 16 અને 16 ગુણે 32 એટલે કે n કક્ષાની અંદર મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાશે તો કે 32 ઇલેક્ટ્રોન ધારો કે અર્ધી કુલ 5 ની કક્ષા છે અને 5 ની કક્ષાની અંદર આપણે ઇલેક્ટ્રોન ને સમાવવાના થયા તો મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાશે એ પણ સૂત્ર દ્વારા આપણે મેળવી શકીએ 5 ની કક્ષા માટે જો કેલ્ક્યુલેશન કરીએ તો n ની બદલે મૂકવાના થશે 5 2 ના 2 ગુણ્યા 5 નો વર્ગ 25 25 ગુણે 50 એટલે કે 5મી કક્ષાની અંદર વધુમાં વધુ 50 ઇલેક્ટ્રોન્સ ને સમાવી શકાશે એનાથી વધારે ઇલેક્ટ્રોન્સ ને સમાવી શકાશે નહીં લગભગ આમ જોવા જઈએ તો 7 કક્ષા સુધીમાં આપણી પાસે હાજર રહેલા 118 તત્વો છે 118 તત્વોના 118 ઇલેક્ટ્રોન્સ ને એટલે કે ધારો કે 118 નું તત્વ છે તો એની પાસે 118 ઇલેક્ટ્રોન હશે એ 7 કક્ષા સુધીમાં સંપૂર્ણ રીતે સમાઈ શકશે એટલે કે એનાથી આગળ કક્ષાની આપણને જરૂર હોતી નથી પરંતુ કદાચ ફ્યુચરની અંદર નવા નવા તત્વો શોધાયા તો પણ આ સૂત્ર છે એ પ્રમાણિત સૂત્ર છે કે નેક્સ્ટ કક્ષાની આપણને જરૂર પડી તો એ કક્ષાની અંદર વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાશે તે આ સૂત્ર દ્વારા જાણી શકાય છે એટલે કે હાલ પૂરતું આપણે આ સૂત્રને યાદ રાખીશું કેમ કે કદાચ આપણ અભ્યાસ કરતા જશો અથવા જો પછી થોડા દિવસ પછી બીજું મેથ્સ ટેસ્ટ થાય એટલે આ પાઠનું રીડિંગ તમે છોડી દેશો તો કદાચ આ 2 8 18 32 આવું ઘણી પણ થાય પણ એની બદલે તમે એક જ સૂત્ર યાદ રાખેલું હોય કે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય કે વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય એ
કરેલી છે. સૌથી પહેલું તત્વ છે હાઇડ્રોજન. હાઇડ્રોજન ની વાત કરીએ તો હાઇડ્રોજન નો નંબર છે 1. હવે આગળના લેક્ચર માં મેં તમને શું કહ્યું કે જેટલા પણ એનો નંબર એટલા એની અંદર પ્રોટોન, એટલા એની અંદર ઇલેક્ટ્રોન. ન્યુટ્રોન ની સંખ્યા ને પરમાણ્વીય ક્રમાંક પ્રોટોન કે ઇલેક્ટ્રોન સાથે કોઈ લેવા દેવા નથી, એ આપણે અલગથી જ યાદ રાખવાના છે. અને અહીંયા ઇલેક્ટ્રોન મિશ્રણ સમજવા માટે આપણને ન્યુટ્રોન ની સંખ્યાની કોઈ જ આવશ્યકતા નથી, કોઈ જરૂર નથી. એટલે હાલ પૂરતું આપણે બે જ શબ્દનો ઉપયોગ કરીશું, એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન. હાઇડ્રોજન ની અંદર એક પ્રોટોન છે અને એક ઇલેક્ટ્રોન છે. હવે હાઇડ્રોજન નો પરમાણુ આપણે દોરવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલા આ છે હાઇડ્રોજન નું પરમાણુ કેન્દ્ર, જેની અંદર પ્રોટોન કેટલા છે તો કે એક. એટલે કે એક પ્રોટોન ને આપણે દર્શાવીશું. ન્યુટ્રોન ઇલેક્ટ્રોન મિશ્રણ સમજવા માટે આપણે દર્શાવવાની જરૂર નથી. ત્યારબાદ ઇલેક્ટ્રોન કેટલા છે તો કે એક. હવે એના માટે આપણે જોઈએ કક્ષાઓ. જાણી કક્ષાઓ હતી કક્ષા, એની અંદર મેક્સિમમ કેપેસિટી 2 ઇલેક્ટ્રોન ને સમાવવાની છે. L કક્ષા માટે એની અંદર મેક્સિમમ કેપેસિટી 8 ઇલેક્ટ્રોન ની છે. ત્રીજી કક્ષા એની અંદર 18 ની અને ચોથી કક્ષા એની અંદર 10. હવે આ ઇલેક્ટ્રોન રચનાને થોડીક મજા આવે એ રીતે આપણે સમજીએ, એક્ઝામ્પલ થ્રુ સમજીએ કે જેથી કરીને આપણને ફટાફટ યાદ પણ રહી જાય અને ગુખવું પણ ન પડે. માની લો કે સ્કૂલની અંદર એડમિશન પ્રોસેસ શરૂ થઈ. એડમિશન પ્રોસેસ શરૂ થયો હતો કે જે ધોરણની અંદર એડમિશન લેવાનું હોય એ ધોરણની અંદર, એટલે કે ધારો કે પહેલા ધોરણની વાત કરીએ તો પહેલા ધોરણની અંદર એક જ વિદ્યાર્થીને એડમિશન મળે અને એ પણ વહેલા કે પહેલાના ધોરણે. એટલે કે જેટલા નું ધોરણ એ ધોરણ એટલા જ વિદ્યાર્થીઓને એડમિશન આપી શકાય, એનાથી વધારે નહીં. એટલે કે પહેલા ધોરણમાં એક જ વિદ્યાર્થીને એડમિશન આપવાનું. બીજું ધોરણ આવે તો 2 જ વિદ્યાર્થીને એડમિશન આપવાનું. ત્રીજું ધોરણ આવે તો 3 જ વિદ્યાર્થીને એડમિશન આપવાનું. ચોથું ધોરણ આવે તો 4 જ વિદ્યાર્થીને એડમિશન આપવાનું. આ રીતે એડમિશન પ્રોસેસમાં એક રૂલ્સ હતો કે જેટલા નું ધોરણ એટલા જ વિદ્યાર્થીઓને એડમિશન મળશે. પણ હાલ પૂરતું આપણે ધોરણની ક્ષમતા 118 હોય નહીં, ભલે આપણે તો 12 ધોરણ સુધી જ હોય છે, પણ આપણી પાસે તત્વો તો કેટલા છે 118. એટલે અહીંયા આપણે 118 ધોરણ છે એવું માનીને ચાલીશું. હાઇડ્રોજનની વાત કરીએ તો એ પહેલું ધોરણ ગણાશે, કેમ કે એક નંબર નું તત્વ છે. અને અહીંયા છે કે LNN, એને આપણે કહીશું કક્ષા. હવે જો કક્ષા શબ્દ હિન્દી ધારી લઈએ તો એનું ગુજરાતી શું થશે? ક્લાસ, આપણો વર્ગખંડ. એટલે માની લો કે આ કે વર્ગખંડ છે, આ L ક્લાસ છે, આ M ક્લાસ છે, આ N ક્લાસ. એટલે કે આ ફર્સ્ટ નંબર નો ક્લાસ છે, આ સેકન્ડ, આ થર્ડ, ના ફોર્થ. એટલે કે હોશિયાર વિદ્યાર્થી હશે, ટેલેન્ટેડ હશે, એને કે ક્લાસમાં એડમિશન મળશે. એનાથી ક્રમશ ટકાવારી મુજબ હશે એમ એ એમ એન, એટલે ક્લાસ વાઇઝ બેસવું પડશે. હવે હાઇડ્રોજન એક નંબર એટલે કે પહેલા ધોરણનો ક્લાસ. એડમિશન પ્રોસેસ શરૂ થઈ, એક જ વિદ્યાર્થીને એડમિશન આપવાનું હતું. એટલે પહેલો વિદ્યાર્થી એના પેરેન્ટ્સ સાથે એન્ટર કર્યો. હવે આપણને ખ્યાલ છે
विद्यार्थी हतो, इलेक्ट्रॉन हतो, एने ओके वगर पूछा बेटा तू क्लास में जाने मैं करना शुरू कर दे। એટલે એ ધીમે 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 ક્લાસ માં આવ્યો। હવે એ જોયું કે પહેલો જ ક્લાસ છે કે નંબર નો ક્લાસ, અને એની અંદર બે વ્યક્તિઓને બેસવાની કેપેસિટી છે, પણ એડમિશન તેને એકલા ને પોતાને જ મળવાનું હતું। તેને ખબર હતી કે ભાઈ બે ની કેપેસિટી છે તો ખરી, પણ આપણે તો અહીંયા એકલા જ છીએ। એટલે કે જે પહેલી કક્ષા હતી એ પહેલી કક્ષાની અંદર પોતે બે જગ્યાઓમાંથી પોતાની ઈચ્છા કરી એ જગ્યાએ જઈને બેસી ગયો। એટલે આ થઈ ગઈ હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના। એક જ ઇલેક્ટ્રોન છે પહેલો જ ક્લાસ, અને એમાં પણ પોતે એકલો જ, એટલે બે બેન્ચમાંથી પોતાની મનપસંદ જગ્યાએ બેસી શકે છે। અને જો ડિટેલમાં કરવાની વાત કરીએ તો પણ આ જ રીતે હોય છે કે કેન્દ્રની અંદર એક પ્રોટોન અને પહેલી કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન જે સતત પરમાણુ કેન્દ્રની ફરતે ગતિ કરતો હોય છે, કે ફૂલ સ્પીડથી ગ્રહોની ભ્રમણ પરમાણુ કેન્દ્રની ફરતે તે પરિભ્રમણ કરતો હોય છે। હવે આને આપણે આ રીતે લખી શકાય કે એક જ ઇલેક્ટ્રોન છે એટલે કૌંસની અંદર એક। સેકન્ડ વાત કરીએ, ધારો કે પહેલા તો આને એક એડમિશન આપવાનું હતું, આવી ગયું એડમિશન પ્રોસેસ પૂરી। બીજા ધોરણની વાત કરીએ કે માન લ્યો હિલિયમ નામનું તત્વ, બીજો નંબર બે પ્રોટોન બે ઇલેક્ટ્રોન, ફરીથી પેરેન્ટ અને સ્ટુડન્ટ બંને અંદર। હવે બીજું ધોરણ હતું એટલે એડમિશન કેટલાને આપવાનું હતું, બે વિદ્યાર્થીઓ, એટલે કે બંને વિદ્યાર્થીઓ આવ્યા અને બંને વિદ્યાર્થીઓના બંને પેરેન્ટ્સ પણ આવ્યા। હવે પેરેન્ટ્સ તો કેમ બેસશે, પ્રિન્સિપાલ સરની ઓફિસની અંદર, એટલે કે બંને પેરેન્ટ પ્રિન્સિપાલ સરની ઓફિસમાં જઈને બેસી ગયા। સ્ટુડન્ટને કીધું કે જાઓ બેટા તમે ક્લાસમાં જઈને સ્ટડી ચાલુ કરો। હવે બંને વિદ્યાર્થી કરતા કરતા ક્લાસરૂમ ગોઠવાની ગયા। સૌથી પહેલા એમને તે ક્લાસ જોયો। હવે તે ક્લાસ ની અંદર આપણે જોયું તો કેટલી બેન્ચો હતી, બે, એટલે કે આ બે જગ્યાઓ હતી, બે જણાને બેસવાની સીટ હતી, એટલે કે બંને જણાએ ઓકે ચલો આપણે બે છીએ છકી એટલે છે, એટલે સેટિંગ કરી અને બેસી ગયા। અને પછી એવું નક્કી થતું નહીં કે આ અહીંયા તારે જ બેસવાનું, અહીંયા મારે જ બેસવાનું, બંને વારંવાર રોટેશન શરૂ કરી દીધું। એટલે કે હિલિયમની અંદર બે પ્રોટોન અને બે ઇલેક્ટ્રોન આ રીતે એની ફરતે સતત ગતિ કરતા હોય છે। અને આ થઈ ગઈ હિલિયમની ઇલેક્ટ્રોન રચના, એટલે કે બીજા ધોરણની એડમિશન પ્રોસેસ પૂરી। ત્રીજા ધોરણની વાત કરીએ, લિથિયમની વાત કરીએ, ફરીથી ત્રીજું ધોરણ હતું, ત્રણ વિદ્યાર્થીઓને એડમિશન આપવાનું હતું। એના માટે છે ને ત્રણ પેરેન્ટ્સ આવ્યા અને ત્રણ સ્ટુડન્ટ આવ્યા। હવે પેરેન્ટ્સ ઓલરેડી જગ્યા બેસી ગયા પ્રિન્સિપાલ ઓફિસની અંદર, સ્ટુડન્ટને કહેવામાં જાઓ બેટા ક્લાસમાં। હવે ત્રણે ત્રણ સ્ટુડન્ટ છે એ ક્લાસ બાજુ ચાલવાનું શરૂ કર્યું। હવે આપણે જોયું કે જે પહેલો ક્લાસ હતો એ પહેલા ક્લાસની અંદર ફક્ત બે જ વ્યક્તિ બેસી શકે એવી કેપેસિટી હતી, અને સ્ટુડન્ટ તો હતા ત્રણ, માથાકૂટ થઈ કે કોણ અહીંયા બેસે, એટલે બે વિદ્યાર્થીઓ હતા એ પહેલા જઈને બેસી ગયા, અને ત્રીજો છે બધાનો ત્યાં ત્યાં ઉભો રહી ગયો। હવે ઓલો ત્રીજો વિદ્યાર્થી હતો એને ઓલા બેને કીધું પેલા મને બેસવા દો ને, કે ના ભાઈ બે સીટ છે અમે બેસવા જઈએ નહીં, તારે કરવું હોય કરે જા બાજુ ક્લાસમાં અમે રોજા કે, તો કે હું શું કામ છું તમે જાઓ ને, કે ઝઘડો ચાલુ કરી દીધો। પછી એક ટીચર આવીને કે ઓકે ઉભર ઉભર ઓકે, આ ત્રણ માંથી અહીંયા બે ને કોને બેસવાનું છે ને એક ને બાજુ ક્લાસમાં કોને જવાનું છે હું નક્કી કરું છું, ચલો આનાથી જેની ટકાવારી આગળના ધોરણમાં સૌથી વધારે છે એ બે વિદ્યાર્થીઓ આ પહેલા ક્લાસમાં બેસશે અને જે બાકીનો બચશે એને બીજા ક્લાસમાં જવું પડશે। એટલે એ મુજબ
નહીં પણ ભાષા લઈને બેસી ગયો જાય ત્યાં ટકા ઓછા હતા. હવે આને બીજા દિવસે એક વિચાર આવ્યો કે હું આ ક્લાસમાં ન બેસી શકું તો કઈ વાંધો નહીં, જગ્યા કઈ નહીં કારણ ના સમય ઓકે, પણ બીજા ક્લાસમાં જગ્યા કેટલી છે? આઠની. હવે આઠની જગ્યા છે અને હું એકલો જ બેસવાનો છું તો પછી આ બેને પાછા બોલાવી લઉં તો કે ભાઈ તમે બે ક્લાસમાં ન બેસો અને આપણે ત્રણે ત્રણ એક ક્લાસમાં બેસી આપણે સમી દઈશું તો ન ચાલે. એટલે આને વાત કહી ઓલા બેને, પણ આ બે વિદ્યાર્થીઓ હતા ને ના પાડી દીધી. અમે બીજા ક્લાસમાં આવશું નહીં શું કામ? કોઈ આપણને પૂછે કે એલા ભાઈ તું 9A1 માં કે 9A2 માં? હવે જો 9A1 માં ગઈ તો એક જરા ઊંચા થઈ જાય, ઓહો હોશિયાર હશે, અને જો એવું કહે 9A2 હશે હવે બીજા ક્લાસમાં છે એનાથી કેટલા બધા હોશિયાર આગળ હશે. એટલે શું છે કે આપણને થોડી હોશિયારી છે ક્લાસ વાઇઝ આપણે માગતા હોઈએ કે એ મુજબ કે ના અમે નીચા ક્લાસમાં તો શું કામ જોઈએ કે પહેલા ક્લાસમાં બરાબર શું બેસતા રહેતા છું અમે આવવાના નથી. એટલે આ રીતે પછી લિથિયમ છે એની ગોઠવણી આ રીતે થઈ. ત્રણ વિદ્યાર્થી એડમિશન પ્રોસેસ પૂરી. હવે આને જ્યારે આ રીતે ઇલેક્ટ્રોન રચના લખવાની થશે ત્યારે શું થશે? તો કે એને લખવામાં આવશે 2-1. હવે 2-1 શા માટે? તો કે 2-1 પહેલા ક્લાસની વાત કરીએ છીએ. પહેલા ક્લાસના કેટલા વિદ્યાર્થીઓ બેઠેલા છે, કેટલા ઇલેક્ટ્રોન છે? 2. બીજા ક્લાસમાં કેટલા છે? 1. એટલે આ થઈ ગઈ લિથિયમની ઇલેક્ટ્રોન રચના 2-1. તો એના પછી આગળ ચોથા ધોરણની વાત કરીએ. બેરિલિયમ. ચોથું ધોરણ મતલબ 4 વિદ્યાર્થીઓને એડમિશન આપણે આપવાનું છે. એટલે 4 પેરેન્ટ્સ અને 4 સ્ટુડન્ટ્સ આવ્યા. પેરેન્ટ્સ તો જઈને સીધા બેસી ગયા ત્યાં પ્રિન્સિપલ સરની ઓફિસમાં. બધા 4 વિદ્યાર્થીઓ, એ 4 વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું જો હોય કે ક્લાસમાં જઈને સ્ટડી સ્ટાર્ટ કરી દો. હવે પ્રશ્ન વાંચવાના છે, બહુ જ ઉભો રહ્યો. 4 વિદ્યાર્થીઓ આવ્યા પણ પહેલા ક્લાસ પાસે આવીને જોયું તો જગ્યા કેટલાની હતી? 2. એટલે કે 2 વિદ્યાર્થીઓ અહીંયા બેસી શકે, બાકીના બેને ક્યાં જવું પડશે? બાજુના ક્લાસમાં. હવે કોણ અહીંયા બેસશે? તો કે જે વધારે હોશિયાર છે તે. એટલે કે 4માંથી 2ની જગ્યામાં રોલ નંબર 9 ફર્સ્ટ અને સેકન્ડ બંને વિદ્યાર્થીઓ બેસી ગયા, બાકીના 2 છે એને ફરજિયાત ક્યાં જવું પડ્યું? બાજુના ક્લાસની અંદર. એટલે બાજુના ક્લાસની અંદર 8 સીટ હતી, પોતે બેસવાવાળા કેટલા હતા? 2. એટલે ઈચ્છા કરી ત્યાં જઈને બંને વિદ્યાર્થીઓ બેસી ગયા. એટલે કે ક્લાસમાં જો આપણે લખીએ તો શું થશે? પહેલા ક્લાસમાં 2, બીજા ક્લાસમાં પણ 2. આ થઈ ગઈ બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના. એ જ રીતે આને વાત કરીએ બોરોનની. ફોર્થ ક્લાસને એડમિશન પ્રોસેસ બંધ. પાંચમું ધોરણ, 5 વિદ્યાર્થી. હવે 5 વિદ્યાર્થી એડમિશન લેવા માટે આવશે. 5-5 પેરેન્ટ્સ છે એ પ્રિન્સિપલ ઓફિસમાં જઈને બેસી જશે. 5-5 સ્ટુડન્ટને કહેવામાં આવશે કે જો બેટા ક્લાસમાં જઈને સ્ટડી સ્ટાર્ટ કરો. સેમ 5-5 વિદ્યાર્થીઓ આવશે, પહેલા ક્લાસની અંદર જોશે જગ્યા કેટલાની છે? ફક્ત ને ફક્ત 2ની. એટલે 2ની જગ્યામાં 5માંથી 2 વિદ્યાર્થીઓ બેસી જશે. એટલે 5માંથી 2ને જગ્યા મળી ગઈ, બાકી બચ્યા 3. હવે 3-3ને ફરજિયાત ત્યાં જવું પડશે બીજા ક્લાસની અંદર. બીજા ક્લાસમાં જગ્યા કેટલી છે? 8ની. એટલે 8ની સીટમાં 3 જણાને બેસવાનું છે. એટલે આગળ 8થી છૂટા થવાયા બેસી જશે. આની જો આપણે વાત કરીએ તો શું થશે? પહેલા ક્લાસમાં છે 2 વિદ્યાર્થી, બીજા ક્લાસમાં છે 3 વિદ્યાર્થી. એટલે આ થઈ ગઈ બોરોનની ઇલેક્ટ્રોન રચના. 5th ક્લાસની એડમિશન પ્રોસેસ બંધ. એના પછી આગળ 6ઠા ક્લાસની વાત કરીએ. કાર્બન. 6 નંબરનું તત્વ મતલબ 6 પ્રોટોન, 6 ઇલેક્ટ્રોન. સેમ પ્રોસેસ. મીટરની અંદર 6 પ્રોટોન બેસી જશે,
બાકી બચેલા 4 વિદ્યાર્થીઓ બીજા વર્ષમાં. હવે ટોટલ તમે જુઓ તો 6 વિદ્યાર્થીની ગોઠવણી આ રીતે થઈ ગઈ કે 2 થઈ ગયા ક્લાસની અંદર અને બાકીના 4 છે એ બીજા ક્લાસની અંદર. આ જ રીતે આપણે આગળ 6th એડમિશન પ્રોસેસ પૂરી. 7th ની વાત કરીએ, નાઇટ્રોજન પોલિડિફાઈન પ્રોસેસ. 7 પેરેન્ટ અને 7 સ્ટુડન્ટ. હવે ફરીથી એ જ્ઞાન 7 વિદ્યાર્થીઓ હતા પહેલા ક્લાસમાં જેને જોયું, 6 થી 2 એટલે 7 માંથી 2 વિદ્યાર્થીઓ છે એટલે ત્યાં 2 થઈ ગયા. બાકી કેટલા રહ્યા? 5. 5 વિદ્યાર્થીઓ ગયા બાજુના ક્લાસમાં. બાજુના ક્લાસમાં કેટલાની જગ્યા હતી? 8ની. હવે 8ની જગ્યામાં બેસવાનું તો કેટલા હતું? ફક્ત ને ફક્ત 5 વિદ્યાર્થીઓ જ. એટલે 5 છે એ છૂટા છૂટા બેસી ગયા. એટલે કે એની ઇલેક્ટ્રોન રચના કઈ બનશે? 2 5. આ જ રીતે ક્રમશ આગળ વધતા જઈએ. 7ની એડમિશન પ્રોસેસ પૂરી. એના પછી 8ની વાત કરીએ. ઓક્સિજન. ઓક્સિજનની અંદર પણ આ જ ઘટનાક્રમનું પુનરાવર્તન કે પહેલો ક્લાસ છે. હવે ઓક્સિજન 8મું ધોરણ એટલે કે 8 ઇલેક્ટ્રોન. હવે 8 ઇલેક્ટ્રોન આવ્યા પહેલા ક્લાસમાં ગયા, જગ્યા કેટલાની હતી? 2. એટલે 8માંથી 2 અહીંયા બેસી ગયા, બાકી કેટલા બચ્યા? 6. હવે બાજુના ક્લાસમાં 6 એટલે એન્ટર થયા. બાજુના ક્લાસમાં જગ્યા હતી 8ની, એટલે 8 સીટમાં 6 ને બેસવાનું હતું. એટલે આ 6 સાથે આરામથી બેસી ગયા. એટલે ઓક્સિજનની એટલું રચના થશે 2 6. 8મા ધોરણની એડમિશન પ્રોસેસ પૂરી. આગળ વાત કરીએ 9 નંબર ફ્લોરિન. ફ્લોરિનની અંદર પણ સેમ પ્રોસેસ. 9 નંબર મતલબ 9 પ્રોટોન, 9 ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન્સની ગોઠવણી આપણે કરવાનું સ્ટાર્ટ કરીએ. પહેલો ક્લાસ છે ભાઈ 2 ની જગ્યા છે, એટલે કે 9 માંથી 2 ને જગ્યા મળશે, બાકી બચશે 7. 7 ને ક્યાં જવું પડશે? બાજુના ક્લાસમાં. બાજુના ક્લાસમાં 8 સીટો છે, 8 માંથી બેસવાવાળા તો કેટલા છે? ફક્ત 7 જ. એટલે આરામથી તો મળી જશે. એટલે કે આની ઇલેક્ટ્રોન રચના થશે 2 7. નેક્સ્ટ નિયમની વાત કરીએ. 10th ધોરણની એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. 10 વિદ્યાર્થીઓને એડમિશન આપવાનું છે. હવે એ જ આવ્યા, જોયું પહેલો ક્લાસ ખોલ્યો, કેટલી જગ્યા હતી? 2. એ 10 માંથી બેસી ગયા 2 પહેલા ક્લાસની અંદર, બાકી બચ્યા 8. 8 ને કહેવામાં જવ હોય બાજુના ક્લાસમાં. હવે બાજુના ક્લાસમાં ગયા 8 રન્સ. બાજુના ક્લાસની જગ્યા કેટલાની હતી? 8ની. બેસવા વાળા કેટલા હતા? 8. એટલે ટોટલ એ ટોટલ બંને ક્લાસ ફૂલ. નિયમની ઇલેક્ટ્રોન રચના પૂરી. આગળ વાત કરીએ આપણે સોડિયમ. 11મા ધોરણની એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. 11 પ્રોટોન, 11 ઇલેક્ટ્રોન. હવે સેમ 11 પ્રોટોન તો ક્યાં બેસવાના છે? કેન્દ્રની અંદર જ. વાત કરી ઇલેક્ટ્રોન્સની. હવે ઇલેક્ટ્રોન્સની ક્લાસરૂમમાં જવાનું કહેવામાં આવ્યું. 11 વ્યક્તિઓ છે. પહેલો ક્લાસ ખોલ્યો, જોયું કેપેસિટી ફક્ત કેટલાની હતી? 2ની જ. એટલે કે પહેલા ક્લાસની અંદર 2ની કેપેસિટી છે, એટલે 11માંથી જે હાઈએસ્ટ ટકાવારી બોર્ડની અંદર ફર્સ્ટ પેમેન્ટ રેન્ક લાવેલા હતા એ બંને બેસી ગયા. એટલે કે પહેલો ક્લાસ થઈ ગયો ફૂલ. કેટલા બેચા? 9. હવે જે 9 વિદ્યાર્થી બેચા એ ક્યાં આવ્યા? બીજા ક્લાસ પાસે. બીજા ક્લાસ પાસે આવ્યા, જોયું એમને તો જગ્યા કેટલાની હતી? 8ની. પોતે છે કેટલા? 9. હવે શું કરશું આપણે? તો 9 છે, જગ્યા તો કેટલી છે? 8ની જ. એટલે ફરીથી ટકાવારી ક્રમ મુજબ
સેન્ટરની પહેલા ક્લાસમાં જગ્યા બેની કેપેસિટી હતી પૂરી થઈ ગઈ. બીજા માર્કની કેપેસિટી હતી પૂરી થઈ ગઈ. કોઈ બેસવા દીધા નહીં એટલે પછી લટકેલા મોઢે કરાને ત્રીજા ક્લાસમાં જવાની ફરજ પડી. ને ત્રીજા ક્લાસમાં કેટલાની જગ્યા હતી? 18ની. ને 18માં પોતેનો કેટલો? એકલો. એટલે કે જ્યાં ઈચ્છા કરી ત્યાં બેસવાની અને છૂટ. હવે ફરીથી એને આ લિથિયમ જેવી ટ્રાય કરી. લિથિયમ એટલું કીધું તું આ બેને કીધું તું તમે આ ના કરો ત્યારે જ મજા આવશે કે ભલે પહેલો ક્લાસ ખાલી છોડી દઈએ કે પણ આ લોકોએ ના પાડી. શું કામ પહેલો ક્લાસ છોડીને બીજા ક્લાસમાં મેં થોડાક આવીએ કે તમે જ પકડી દઈએ. એટલે એવું જાણે છોડીએ મેં કહી ગઈ કે આજે હતો વિદ્યાર્થી કે આપણે કીધું કે મેં તમારા ક્લાસમાં તો હું હમણાં એવું એમ છું નહીં મારા ક્લાસમાં હતો આપણે બધા જોઈ દઈશું. આ બધાએ પણ ના પાડી કે અમે અમારો ક્લાસ છોડીને નીચેના ક્લાસમાં આવીશું નહીં. એટલે કે સોડિયમની રચના જો આપણે લખીએ તો શું થશે? બે બીજા ક્લાસમાં કેટલા છે? આઠ. ત્રીજા ક્લાસમાં કેટલા છે? એક. 11મા ધોરણની એડમિશન પ્રોસેસ ઓવર. મેગ્નેશિયમની વાત કરીએ 12 મેમ્બરનું તત્વ છે એનો મતલબ 12 ઇલેક્ટ્રોન્સ એની પાસે છે. હવે 12 ઇલેક્ટ્રોન્સને જો આ જ મુજબ પ્રશ્નમાં આવતા જઈશું તો 12 માંથી પહેલા ક્લાસની કેપેસિટી કેટલાની છે? વચ્ચે કેટલા? 10. હવે 10 એ 10 વિદ્યાર્થી બાજુના પ્રશ્ન આવશે. બાજુના ક્લાસની અંદર કેપેસિટી કેટલાની છે? 8ની. એટલે 8 ત્યાં 2 થશે. વચ્ચે કેટલા? 2. બેને ક્યાં જવું પડશે ફરજિયાત પણે? ત્રીજા ક્લાસની અંદર. એટલે થશે 2 8 2. એ જ રીતે એલ્યુમિનિયમની વાત કરીએ તો શું થશે? 2 8 3. હવે તો આમ લખતા જ રહીએ તો ચાલે ક્યાં સુધી? 18 સુધી? ના, આવું નહીં થાય. આગળ આપણે શું થશે? ત્રીજો ક્લાસ છે 18ની કેપેસિટી છે 3 નો અંદર બીજી રીતની ઇલેક્ટ્રોન રચના છે એ આપણે સમજવાની છે.
છે અને તમારે એકવાર ફરીથી વિડિયોને જોઈ બંધ કર્યા પછી મોઢે લખવાની ટ્રાય કરવાની પહેલા સૂત્ર બેનનો સ્ક્વેર એટલે કે પહેલામાં બે સમાય બીજામાં આઠ સમાય ત્રીજામાં અઢાર સમાય ચોથામાં 32 સમાય અને આ મુજબ મોઢે એકવાર લખવાની ટ્રાય કરીશો એટલે આ બધી જ ઇલેક્ટ્રોન રચના છે એ તમને યાદ રહી જશે હવે ધારો કે કોઈ પ્રશ્નની અંદર તમને એવું પૂછાય કે સોડિયમની ઇલેક્ટ્રોન રચના કઈ તો હવે સોડિયમની ઇલેક્ટ્રોન રચના માટે ફ્લેવર એક્સિસ સ્ટાર્ટ કરશો ના એના માટે બીજું શું આપણને યાદ હોવું જોઈએ કે સોડિયમ માં ક્યાં છે પહેલા ક્લાસમાં બે મૂકી દીધા બૈસાઈને બાકીના ક્લાસમાં એક બૈસાઈને ત્રીજા ક્લાસમાં મૂકા એટલે આ રીતે સીધે સીધા એના નંબર ઉપર ઇલેક્ટ્રોન રચના આપણે લખી શકતો હોવો જોઈએ એવું નહીં કે એક થી ચાલુ કરી તો આપણે સોડિયમ એ પહોંચી વચ્ચેથી કોઈ પણ તત્વનું નામ તમને કે એનો નંબર પકડવાનો અને નંબર પકડી પહેલામાં બે મૂકી દેવાના વધે એટલા બીજામાં પણ ક્યાં સુધી આઠ સુધી જો હજી વધે તો ક્યાં મૂકવાના ત્રીજા ક્લાસમાં અને વધારે સુધીમાં ચોથો ક્લાસ આપણે આપતો નથી એટલે આટલું રિક્વાર કરીને રાખશો તો આગળ જે આપણે સેકન્ડ ટાઈપની ઇલેક્ટ્રોન રચના જે શીખવાની છે એ ફટાફટ અને ઇઝી આપણને યાદ આવી જશે તો ઇઝીલી આપણને સમજાઈ શકશે